એકલવ્ય વિદ્યા સંકુલ આજે આપણે જોઈશું ધોરણ પાંચનું ઇંગ્લિશ ચેપ્ટર લિટલ સ્ટેપ્સ સેવન એટ નાઇન પ્રશ્ન એક પ્રશ્ન વાંચી કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરીને લખો પ્રશ્ન નંબર એક છે વોટ ઇઝ સ્ક્વેરલ ડુઈંગ જેના વિકલ્પો છે સ્લીપિંગ અને રનિંગ જેનો જવાબ છે સ્કવેરલ ઇઝ સ્લીપિંગ નંબર બે વોટ ઇઝ જમ્બો ડુઈંગ જેના વિકલ્પો છે રનિંગ ઇન ધ સ્કાય ફ્લાઇંગ ઇન ધ સ્કાય જેનો જવાબ છે જમ્બો ઇઝ ફ્લાઇંગ ઇન ધ સ્કાય નંબર ત્રણ વોટ ઇઝ જમ્બો નાઉ ડુઈંગ જેના વિકલ્પ છે સિટિંગ ઓન અ ક્લાઉડ ઓર રનિંગ ઓન અ ક્લાઉડ જેનો જવાબ છે જમ્બો ઇઝ નાઉ સિટિંગ ઓન ધ ક્લાઉડ નંબર ચાર વોટ ઇઝ જમ્બો ડુઈંગ જેના વિકલ્પો છે કાઉન્ટિંગ ધ સ્ટાર્સ ઓર કેચિંગ ધ સ્ટાર્સ જેનો જવાબ છે ધ જમ્બો ઇઝ કેચિંગ ધ સ્ટાર્સ નંબર પાંચ વોટ ઇઝ ધ સ્ક્વેરલ ડૂઈંગ જેના વિકલ્પો છે પુટિંગ ધ સ્ટાર્સ ઇન પોકેટ્સ કેચિંગ ધ સ્ટાર્સ જેનો સાચો જવાબ છે સ્ક્વેરલ ઇઝ પુટિંગ ધ સ્ટાર્સ ઇન પોકેટ્સ એના પછી કલર્સ એટલે કે રંગના નામ આપેલા છે જે આપણે જોઈશું નંબર 1 રેડ એટલે લાલ નંબર 2 બ્લુ એટલે ભૂરો નંબર 3 ગ્રીન એટલે લીલો નંબર 4 યલો એટલે પીળો નંબર 5 ઓરેન્જ એટલે નારંગી નંબર 6 પિંક એટલે ગુલાબી નંબર 7 પર્પલ એટલે જાંબુડીયો નંબર 8 બ્રાઉન એટલે કથાઈ નંબર 9 વ્હાઇટ એટલે સફેદ નંબર 10 બ્લેક એટલે કાળો પ્રશ્ન નંબર 2 ચિત્રમાં આપેલા રંગ પૂરો કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ઉદાહરણ પ્રમાણે વાક્ય લખો જેના વિકલ્પો આપણને કૌશમાં આપેલા છે એમાં ઉદાહરણ છે આપણને આપેલું એક ફુગ્ગોનું ચિત્ર છે યલો રંગનો ફુગ્ગો છે એટલે એના ઉપરથી જોઈને આપણે લખીશું ધીસ ઇઝ અ યલો બલૂન નંબર એક કાર છે જેની નીચે આપણને કારનો કલર એટલે કે રેડ આપેલો છે જેના ઉપરથી આપણે વાક્ય લખીશું ધીસ ઇઝ અ રેડ કાર બે જે પાંદડાનું ચિત્ર છે એની નીચે ગ્રીન કલર આપેલો છે જેના ઉપરથી આપણે વાક્ય બનાવીશું ધીસ ઇઝ અ ગ્રીન લીફ નંબર ત્રણ પતંગનું ચિત્ર છે એની નીચે કલર આપેલો છે બ્લુ જેના ઉપરથી આપણે વાક્ય બનાવીશું ધીસ ઇઝ અ બ્લુ કાઇટ નંબર ચાર ઝંડો છે જેનો કલર નીચે આપેલો છે વ્હાઈટ એના ઉપરથી આપણે વાક્ય બનાવશું ધીસ ઇઝ અ વ્હાઇટ ફ્લેગ નંબર પાંચ બોલ છે જેનો રંગ ઓરેન્જ છે એના ઉપરથી આપણે વાક્ય બનાવશું ધીસ ઇઝ અ ઓરેન્જ બોલ નંબર છ પર્સ છે જે બ્લેક કલરનું છે એના ઉપરથી આપણે વાક્ય બનાવશું ધીસ ઇઝ અ બ્લેક પર્સ નંબર સાત કેપ એટલે કે ટોપી આપેલી છે જેનો રંગ નીચે આપેલો છે પર્પલ એના ઉપરથી વાક્ય બનાવીશું ધીસ ઇઝ અ પર્પલ કેપ નંબર આઠ પેન્સિલ છે જેનો કલર નીચે આપેલો છે બ્રાઉન જેના ઉપરથી આપણે વાક્ય બનાવીશું ધીસ ઇઝ અ બ્રાઉન પેન્સિલ નંબર નવ ચિત્ર આપેલું છે ઇરેઝર એટલે કે રબરનું જેનો કલર છે પિંક એના ઉપરથી વાક્ય બનાવીશું ધીસ ઇઝ અ પિંક ઇરેઝર નંબર દસ કપ આપેલો છે જેને નીચે કલર આપેલો છે યલો જેની ઉપરથી આપણે વાક્ય બનાવીશું ધીસ ઇઝ અ યલ્લો કપ નંબર અગિયાર સફરજન એટલે કે એપલનું ચિત્ર છે જેની નીચે કલર આપેલો છે આપણને રેડ એની ઉપરથી આપણે વાક્ય બનાવીશું ધીસ ઇઝ અ રેડ એપલ નંબર બાર કેળું એટલે કે બનાનાનું ચિત્ર છે જેની નીચે કલર આપેલો છે યલો એના ઉપરથી વાક્ય બનાવીશું ધીસ ઇઝ અ યલો બનાના નંબર તેર મરચું એટલે કે ચીલી જેની નીચે કલર આપેલો છે ગ્રીન જેની ઉપરથી આપણે વાક્ય બનાવીશું ધીસ ઇઝ અ ગ્રીન ચીલી નંબર ચૌદ છે ચિત્ર આપેલું છે બ્રિન્જલ એટલે કે રીંગણનું જેનો રંગ આપેલો છે પર્પલ એની ઉપરથી વાક્ય બનાવશું ધીસ ઇઝ અ પર્પલ બ્રિન્જલ નંબર પંદર કમળ એટલે કે લોટસનું ફૂલનું ચિત્ર આપેલું છે એની નીચે રંગ આપેલો છે પિંક એની ઉપરથી વાક્ય બનાવીશું ધીસ ઇઝ અ પિંક લોટસ આઈ હેવ અ બુક હેવનો અર્થ છે ની પાસે હોવું જે તેની માલિકી દર્શાવે છે આઈ અથવા યુ સાથે હેવનો ઉપયોગ થાય છે અને યી શી ઈટ સાથે હેઝનો ઉપયોગ થાય છે જેના ઉદાહરણો આપણને આપેલા છે તે જોઈશું આઈ હેવ અ બુક મારી પાસે પુસ્તક છે યુ હેવ અ બુક તારી પાસે પુસ્તક છે હી જે જાતિ માટે વપરાય છે હેઝ અ બુક તેની પાસે પુસ્તક છે શી જે નારી જાતિ માટે વપરાય છે હેઝ અ બુક તેની પાસે પુસ્તક છે ઈટ જે નાન્યતર જાતિ માટે વપરાય છે હેઝ હોન્સ તેને સિંગડા છે પ્રશ્ન નંબર ત્રણ હેવ અને હેઝ વડે ખાલી જગ્યા પૂરીશું નંબર એક યુ ડેશ અ પેન જેમાં આવશે હેવ નંબર બે ધ એલિફન્ટ ડેશ બિગ ઇયર્સ જેમાં આવશે હેઝ નંબર ત્રણ આઈ ડેશ ઓ રેડ બેલૂન્સ જેમાં આપણે લખીશું હેવ नंबर चार ही डैश अ न्यू बुक जेम से हेज नंबर पांच सी डेश टॉयज़ जेम से हेज नंबर मोहन डैश अ ट्रेक्टर जेम से हेज नंबर सात मिस्टर व्यास डैश अ स्कूटर से हेज नंबर आठ आई डैश चॉक्स जेम हैव नंबर नौ मिसेस पंड्या डैश एंड अमरेला जेम से हेज नंबर दस पूजा डैश एंड ऑरेंज जेम से नंबर नंबर द मंकी डेश अ लॉन्ग टेल जैसे हैज़ नंबर बार यू डेस मेंगोज जेम हैव नंबर तेर ध काउ डेस बिग होन्स नंबर चौद आई डेश अ कार जेम सेवी